બોલો લાલજી ભાઈ. હેલો મિત્રો, તો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો તમે બધા કેમ છો? મજામાં જ છો? તો અત્યારે ફિલહાલ અમે, હું, કિશન અને દીપકભાઈ ત્રણેય નીકળી રહ્યા છીએ ગણેશ આશ્રમ અગિયાળી ઉપર. તો ગણેશ ચતુર્થી પણ આવી રહી છે, તો અમે વિચાર્યું કે ભાઈ ગણેશ આશ્રમ જઈએ અને ગણપતિ બાપાની દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ. તો વિડીયોને એન્ડ સુધી બની રહેજો. અમે જઈ રહ્યા છીએ ગણેશ આશ્રમ અગિયાળી, તો તમને એના દર્શન કરાવીશું અને રૂટમાં અમે ક્યાં ક્યાં રસ્તે હાલી છે બધું તમને દેખાડીશું. ને અત્યારે અમે અમારા ઘરથી નીકળ્યા છીએ. કચ્છદાસ કેટલું દૂર છે? 50 કિલોમીટર જેવું દૂર અમે અત્યારે આવી ગયા છીએ. અને પછી ઇન્ટ્રો અત્યારે શરૂ કર્યો છે અને અત્યારે વાગ્યો છે 1. તો ત્યાં પહોંચવામાં હજી 1.5 કલાક જેવું થઈ જાય છે અને 2 વાગે કદાચ પહોંચશું અને ત્યાંથી વ્લોગ શૂટ કરીશું, બધું તમને બતાવીશું. તો વિડીયોના એન્ડ સુધી બની રહેજો. બહુ મજા આવી છે, તો જલ્દી જઈએ દર્શન કરીએ ગણપતિ બાપાના. બોલો ગણપતિ બાપા મોરિયા. મિત્રો, રસ્તો વાડી વિસ્તારમાં હતો, અમે આવ્યા બધા વાડી વિસ્તારમાં ગણેશ આશ્રમ ગોતતા, પણ એવું બીનું એવું કે રસ્તામાં આવ્યા કે નેટવર્ક વીવી જુઓ અને રસ્તો અમને જે મેપમાં બતાવતા હતા એ પણ વીવી જુઓ. તો અત્યારે હવે વિચાર ખબર નથી પડતો કે આ તરફ જવું કે પછી આ તરફ જવું. જો કે આ તરફથી અમે આવ્યા છીએ પણ હવે ફરી પાછા જઈએ તો 1 કિલોમીટરનો રસ્તો છે અને આ બાજુથી બતાવે તો મેપમાં બતાવતા કે 6 કિલોમીટર છે. તો વિશાળે અટવાના છીએ. પાણી આવ્યું તો હવે બે મૂંઝમણમાં પડી જાય, પગ મોઢા ધોવા મીના છે. હવે જોઈ શકીએ ફરી વાર પાછા જ્યાંથી આવ્યા હતા ત્યાં જઈએ અને ત્યાંથી તે કોકને પૂછીએ, કારણ કે આ વાડી વિસ્તારમાં કંઈ મળે નહીં કે રસ્તો પૂછીએ છીએ. તો આપણે ફરી જ્યાં આવ્યા હતા ત્યાં જઈએ. તો હાલો દીપકભાઈ, હાલો હવે ફરી પાછા એને એ રસ્તે આવેલા છે. દીપકભાઈ કે ત્યાંથી ફરી ફરી કદાચ છીએ, કારણ કે અહીંયા પાછળ કંઈ છે નથી. જોકે પૂછવા નથી ગયા છતાં એને એ રસ્તે પાછા જઈએ છીએ. એ થાય જોયું જાય. જય ગણપતિ બાપા મોરિયા. માર્ગે પહોંચાડી દેજો. ફાઇનલી મિત્રો, ગણેશ આશ્રમનું બોડિયું અમને મળી ગયું છે. કેટલી વખત અમે ફેર્યા અને નવા નવા લોકેશને ગયા અમે અને ઘણી જગ્યાએ ભૂલા પડ્યા અને લોકેશન મળી ગયું. અહીંયા બોર્ડ મારેલું છે ગણેશ આશ્રમ, તમે પાછળ જોઈ શકો છો. તો ફાઇનલી આ રસ્તેથી જવાય છે, એટલી ખુશી થઈ છે. કારણ કે એટલી વાર રસ્તે અમે ભૂલા પડ્યા અને હવે જઈએ અહીંથી, હવે ભૂલા નહીં પડી મને ખબર છે. અમને ગણપત હતા એ સહી સલામત અમારે એના ગણેશ આશ્રમે પહોંચાડી દીધા છે. લાખ લાખ વંદન છે ગણેશ દાદાને કે અમને એના સ્થાને પહોંચાડ્યા. દીપકભાઈ થાકી જા કે? કિશનભાઈ તમે શાંતિથી બેઠા તો ચાલો જલ્દીથી જઈએ. ગમે એટલું સ્ટ્રગલ કર્યું પણ મળી ગયું. તો ફાઇનલી મિત્રો આ છે ગણપતિ બાપાનું મંદિર, તમે જોઈ શકો છો. હવે જઈએ આપણે અને દર્શન કરીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 2 અને
અહીંના પૂજારીનું કેવું છે કે મંદિર ખુલશે 3 વાગે, તો ત્યાં સુધી અત્યારે તાળું મારેલું છું અને દરવાજ મંદિર 3 વાગે ખુલે, તો જ્યાં સુધી 3 વાગે ત્યાં સુધી અમે અહીંયા આરામ કરીશું, બેસીશું અને 3 વાગવાની રાહ જોઈશું. તો કે કિશનભાઈ અને દીપકભાઈ ત્યાં બેઠા છે, થાકી ગયા છે. મિત્રો, ફાઇનલી મંદિર ખુલી ગયું છે, તો હવે તમને દર્શન કરાવું ગણપતિ બાપાના. તમે જોઈ શકો છો મંદિર ખુલી ગયું છે અને ગણેશ આશ્રમ બાપાનું, ગણપતિ બાપાનું મંદિર જોરદાર છે. તમે જોઈ શકો છો મિત્રો. તમને મૂર્તિ અથવા મંદિર અને અમારો વિડીયો ગમ્યા તો લાઈક કરી દેજો વિડીયોને. હવે આપણે જોઈશું ભોળાનાથનું મંદિર. આગળ કોઠીઓ છે મંદિર જેવો, અને ખબર પડી જાય કે અહીંયા ભોળાનાથનું મંદિર છે. તો તમે જોઈ શકો છો અહીંયા ભોળાનાથની લેન છે. ઓમ નમઃ હર હર મહાદેવ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મિત્રો, ફાઇનલી તમને ગણપતિ બાપાના દર્શન કરાવી દીધા. હવે આપણે મંદિરની ફરતે આટો મારી જોઈએ મંદિર કેવું છે, અને ખાસ અહીંયા પણ છે શિવલિંગ, તમને શિવલિંગના દર્શન કરાવું. તો મિત્રો, અહીંયા વાવ જેવું છે, વાવ નથી તો એટલે વાવની જેવું છે. અને અહીંયા છે નાનકડી શિવલિંગ. તો મિત્રો, અહીંયા નાનકડી શિવલિંગ છે, તમે જોઈ શકો છો ભોળાનાથની. અને સાઈડમાં અહીંયા ગણપતિ બાપા છે, અને અહીંયા છે મૂર્તિ હનુમાનજી મહારાજની. મિત્રો, અહીંયા આવો તો તમે ઉપર સારા પર જોઈ શકો છો, ત્યાં તમને 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ જશે. જો કે તમને વિડીયો હું કરીને દેખાડી દઉં છું. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે માટીની શિવલિંગ બનાવેલી છે. અહીંયા 6-7-8 જેવું શિવલિંગ બનાવેલી છે માટીની. નીચે ઉતરતા આવી કંઈક જગ્યા છે, જોરદાર છે. મિત્રો, આજે અમે ગયા ગણેશ આશ્રમ અગિયાળીમાં, તમને ગણપતિ બાપાના દર્શન કરાવ્યા, ભોળાનાથના દર્શન કરાવ્યા, રાધે કૃષ્ણના દર્શન કરાવ્યા, અને આજુબાજુમાં જે નાની ગ્વારાની લિંગ હતી બધા દર્શન કરાવ્યા. અને જોરદાર લોકેશન હતું અને અમને પણ મજા આવી, પણ સાથે સાથે તડકો પણ હતો. મેં પાણીથી મોઢું ધોયું, આમ નાવાનું મન થઈ ગયું એટલું જોરદાર લોકેશન હતું. અને આમ તડકો પણ બહુ હતો, પણ તમને દર્શન કરાવ્યા. અને જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇકનું બટન દબાવી દેજો, અને નવા નવા વિડીયો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કરવાથી શું થાય કે સબસ્ક્રાઇબ તમે કરો તો જ્યારે અમે નવો વિડીયો મૂકીએ એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચે છે. એટલે જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરો, કરો કરો અત્યારે સબસ્ક્રાઇબ કરો, વિડીયોને સ્ટોપ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને અમારા નવા નવા વિડીયો જલ્દી પહેલાં તમે જોઈ શકો છો. તો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં નવા જોશ અને નવા ઉમંગ સાથે. ત્યાં સુધી બાય બાય.